નમસ્કાર આપનું સ્વાગત છે એજ્યુકેશન ગુજરાતી ચેનલમાં તો આજનો આપણો વિષય છે વિજ્ઞાન ધોરણ સાત પાઠ ત્રીજો રેસાથી કાપડ સુધી પ્રશ્ન પહેલો છે કે નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા બોક્સમાં લખો પેલું છે કે કયા પ્રાણીનું ઊન તિબેટ અને લડાખમાં પ્રચલિત છે તો એનો જવાબ છે યાક બીજું છે કયા ક્યાંના પહાડી ક્ષેત્રોમાંથી ને મળતી અંગોરા બકરીમાંથી ઊન મળે છે એનો જવાબ છે જમ્મુ અને કાશ્મીરના ત્રીજું છે દક્ષિણ અમેરિકામાં કયા પ્રાણીઓમાંથી ઊન પ્રાપ્ત કરવામાં આવે છે એનો જવાબ છે અલ્પાકા અને લામા ચોથું છે ઊનના રેસા શાના બનેલા છે એનો જવાબ છે પ્રોટીનના પાંચમું છે રેશમના પતંગીના જીવનચક્રની ઈંડા પછીની અવસ્થા કઈ છે એનો જવાબ છે ડીમ્પ છઠ્ઠું છે રેશમ મેળવવા માટે રેશમના કીડા ઉછેરવાના ઉદ્યોગને શું કહેવાય તેનો જવાબ છે સેરિકલ્ચર સાતમું છે નીચેનામાંથી કયા રેસા બળે છે ત્યારે વાળ બળતા હોય તેવી વાસ આવે છે એનો જવાબ છે ઉન આઠમું છે ટસર રેશાની જાત છે એનો છે જવાબ રેશમ નવમું છે રેશમના તાર કાઢ્યા પછી તેમાંથી દોરો કે પાતળા વણેલા તાર બનાવવાની પ્રક્રિયાને શું કહેવાય એનો જવાબ છે રીલિંગ પ્રક્રિયા પ્રશ્ન બીજો છે કે નીચેના પ્રશ્નોના માત્ર ઉત્તર લખો પેલું છે કે રેશમના પતંગિયાના જીવન ચક્રની કઈ અવસ્થા રેશમના તાર મેળવવા માટે અગત્યની છે એનો જવાબ છે કોસેટો બીજું છે રેશમના કીડાનો ખોરાક શું છે એનો જવાબ છે સેતુના પાન ત્રીજું છે રેશમના ઉદ્યોગની પ્રથમ શરૂઆત કયા દેશમાં થઈ હતી તેનો જવાબ છે ચીન ચોથું છે રેશમના કીડાના ઉછેર અને સંવર્ધનને શું કહેવાય તેનો જવાબ છે શેરીકલ્ચર પાંચમું છે કુદરતી રેશમને બાળવાથી ને કેવી વાસ આવે છે એનો જવાબ છે વાળ બળવાની ગંધ છઠ્ઠું છે સેતુનું વૈજ્ઞાનિક નામ શું છે એનો જવાબ છે મોહરસાલબા પ્રશ્ન ત્રીજો છે નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો એમાં પેલો પ્રશ્ન છે કે ભારતના કયા પ્રાણીઓના શરીર પરના વાળમાંથી માંથી મેળવવામાં આવે છે એનો જવાબ છે બકરી યાક અને ઊંટના ઊન મેળવવામાં આવે છે બીજો પ્રશ્ન છે ઘેટાની ભારતીય પ્રજાતિના ત્રણ નામ જણાવો એનો જવાબ છે ઘેટાની ભારતીય પ્રજાતિ લોહી બાખરવાલ અને પાટણવાળી છે ત્રીજું છે રેશમના કીડાના જીવન ચક્રની અવસ્થાઓ જણાવો પેલું છે ઈંડું બીજું ડીમ એટલે કે ઈયળ ત્રીજું પ્યુપા અને ચોથું રેશમનું પ્રશ્ન ચાર છે ઊન આપતા પ્રાણીઓના શરીર ઉપર હૂફ પૂરી પાડે અને ઠંડી સામે રક્ષણ આપે છે પાંચમો છે કાશ્મીરી બકરીઓ વડે મળતું ઊન સામાન્ય રીતે સાના માટે વપરાય છે એનો જવાબ છે કાશ્મીરી બકરી વડે મળતું ઊંઘ પશ્મિના શાલ બનાવવા માટે વપરાય છે છઠ્ઠું છે ઘેટાઓના શરીર પરથી તેની પાતળી ચામડી સહિત રૂવાટીને ઉતારી લેવા છતાં તેને કેમ ઈજા થતી નથી એનો જવાબ છે ઘેટાના શરીર પરની રૂવાટી અને પાતળી ચામડીનું સૌથી ઉપરનું સ્થળ મૃત કોષોનું બનેલું હોવાથી તે ઉતારી લેવાથી તેને ઈજા થતી નથી સાતમો છે બર એટલે શું તો એનો જવાબ છે ઉનના વાળની સાથે જોવા મળતા નાના નાના રૂવાટીવાળા તંતુઓ હોય છે કે જેને વાળમાંથી કાઢી લેવામાં આવે છે આઠમું છે રેશમના દોરા કેવી રીતના બનાવવામાં આવે છે એનો જવાબ છે રેશમના કોસેટોમાંથી રેશમના તારને જુદા પાડી અને તેને લપેટીને રેશમના દોરા બનાવવામાં આવે છે 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 પ્રશ્ન નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો પેલો પ્રાણીઓ વિશે સામાન્ય સમાજ આપો એનો જવાબ છે ઊન આપણને ઘેટા બકરા યાક અને ઊંટ માંથી પ્રાપ્ત થાય છે પરંતુ મોટાભાગે ઘેટાના ઊનનો ઉપયોગ વધારે થાય છે ઘેટાની કેટલીક જાતિ ફક્ત પાતળા સુવાડા વાળ ધરાવે છે આવી જાતિના ઘેટા ઉન મેળવવા માટે પાળવામાં આવે છે તિબેટ અને લડાખ જેવા પ્રદેશોમાં યાક નામના પ્રાણીનું ઉન પ્રચલિત છે જમ્મુ અને કાશ્મીરના પહાડી પ્રદેશોમાં અંગોરા બકરી અંગોરા ઉન મેળવવામાં આવે છે કાશ્મીરી બકરી વડે મળતું ઉન સારી જાતનું અને સુવાળું હોય છે પ્રશ્ન બીજો છે કે સારી ગુણવત્તા વાળું ઉન મેળવવા ઘેટાની પસંદગી કેવી રીતના કરવામાં આવે છે એનો જવાબ છે ઘેટાની કેટલીક જાતિ ફક્ત પાતળા સુવાળા વાળ ધરાવે છે ખાસ કરીને આવી જાતિના ઘેટાઓને એટલા માટે પસંદ કરવામાં આવે છે કે જેઓ માત્ર સુંવાળા વાળ ધરાવતા બચ્ચાઓને જન્મ આપે છે ત્રીજું છે ઊન માટે ઉછેરવામાં આવતા ઘેટાને કેવો ખોરાક આપવો જોઈએ એનો જવાબ છે ઘેટા તૃણાહારી પ્રાણી છે તે ઘાસ અને વનસ્પતિના પાંદડા ખાય છે ઘેટા પાળનાર તેને પોષણક્ષમ આહાર આપે છે સામાન્ય રીતે તે ઘેટાને લીલો ચારો ઉપરાંત દાળનું મિશ્રણ મકાઈ જુવાર તેલેબિયાનો ખોળ પાપડી તથા ખનીજ દ્રવ્યો ધરાવતા ખાણ ખવડાવે છે શિયાળામાં ઘેટાને પાંદડા અનાજ અને સૂકો ચારો ખવડાવે છે ચોથું છે કે ઘેટાના શરીર પરના વાળથીને શરૂ કરી અને ઊંડના દોરા મેળવવાની ક્રિયા વિધાન વિધિના વિવિધ સોપાન જણાવો એનો જવાબ છે ઘેટાના શરીર પરના વાળથી શરૂ કરી અને ઉનના દોરા મેળવવાની ક્રિયા વિધિના વિવિધ સોપાન નીચે મુજબ છે પેલું કાતરણી બીજું ઘસવાની પ્રક્રિયા ત્રીજું વર્ગીકરણની પ્રક્રિયા ચોથું ફરી ઘસવાની પ્રક્રિયા અને સુકવણી પાંચમું છે રંગવાની ક્રિયા અને છઠ્ઠું છે કાંતવાની ક્રિયા પાંચમું છે ઊંણ ઉતારવાની ક્રિયા વિશે ટૂંકમાં સમજ આપો ઘેટાઓના શરીર પરથીને તેની પાતળી ચામડી સહિત રુવાટીને ઉતારી લેવામાં આવે છે આ ક્રિયાને કાતરણી કે ઊણ ઉતારવાની ક્રિયા કહે છે કાતરણી માટે વાળ કાપનાર વાળ કાપવા જે મશીનનો ઉપયોગ કરે છે તેવા પ્રકારના મશીનનો ઉપયોગ કરવામાં આવે છે સામાન્ય રીતે ગરમીની ઋતુમાં ઘેરટાના વાળ કાપવામાં આવે છે વાળ કાપવાથી ઘેટામાં ઈજા થતી નથી અને થોડા દિવસમાં ઘેટાના નવા વાળ ઉગે છે અને ઊન થઈ જાય છે છઠ્ઠું છે રેશમનો કીડો કેવી રીતે રેશમના તાર તૈયાર કરે છે તે સમજાવો એનો જવાબ છે રેશમનો કીડો વૃદ્ધિ પામી અને તેમના જીવનચુકની ત્યાર પછીની અવસ્થામાં આવે છે તેને કોષિત અવસ્થા એટલે કે પ્યુપા કહે છે તે પોતાની આસપાસ જાળું રચે છે જે તેને પકડી રાખવામાં મદદરૂપ થાય છે ત્યારબાદ તે પોતાના માથાને અંગ્રેજી આટ આકારમાં એક છેડાથી ને બીજા છેડા સુધી લઈ જાય છે આ દરમિયાન કેટરપિલર પ્રોટીન ન બનેલા તાતણાઓનો સ્ત્રાવ કરતા થાય છે તે હવાના સંપર્કમાં આવતા સખત રેશમનો તાર બને છે અને કેટરપિલર આ રેશમના વડે પોતાની જાતને ઢાંકી દે છે અને તેમાંથીને કોસેટો બને છે અને આ કોસેટામાંથી રેશમનો તાર બનાવવામાં આવે છે. સાતમું છે કોસેટામાંથી રેશમનો તાર કેવી રીતે મેળવવામાં આવે છે? એનો જવાબ છે રેશમનો કીડો તેની પ્યુપા અવસ્થા દરમિયાન પોતાના શરીર ઉપર તાર વીંટે છે અને કોસેટો બનાવે છે. આ કોસેટાઓને મોટી સંખ્યામાં એકઠો કરી અને તેમને તડકામાં રાખવામાં આવે છે અથવા તો પાણીમાં ઉકાળવામાં આવે છે. આ પ્રક્રિયામાં રેશમના તાર અલગ પડી જાય છે અને રેશમના તાર કાઢ્યા પછી તેમાંથી ને દોરો કે પાતળો તાર બનાવવાની પ્રક્રિયાને રેશમની રીલિંગ પ્રક્રિયા કહે છે આ રીતે રેશમના તાર મેળવી શકાય છે પ્રશ્ન પાંચ છે વૈજ્ઞાનિક કારણો આપી અને સમજાવો પેલો પ્રશ્ન છે કે ઊન મેળવવા ઘેટરના વાળની કટાઈ ગરમ ઋતુમાં કરવામાં આવે છે એનો જવાબ છે ઘેટરના વાળ ઠંડી ઋતુમાં હૂફ હાપે છે જો ઠંડી ઋતુમાં ઘેટરના વાળની કટાઈ કરવામાં આવે તો ઘેટરને રક્ષણ મળે નહીં ગરમ ઋતુમાં ઘેંટરને ઠંડીથી રક્ષણ મેળવવાની જરૂરિયાત હોતી નથી તેથી ઉન મેળવવા ઘેટાના વાળની કટાઈ ગરમ ઋતુમાં કરવામાં આવે છે પ્રશ્ન બીજો છે રેશમના તાર મેળવવા રેશમના કોસેટાને ઉકળતા પાણીમાં નાખવામાં આવે છે એનો જવાબ છે રેશમના કીડાના કેટરપિલરે પોતાની જાતને રેશમના તાર વડે ઢાંકી દેવાથીને વીંકળાયેલી તારથીને કોસેટો બને છે કોસેટામાં પ્યૂપાનો વિકાસ થાય છે અને છેવટે રેશમના તાર કાપી અને પતંગિયું બહાર નીકળે છે આમ થતા રેશમના તાર કપાઈ જાય છે આથી પ્યુપામાંથી પતંગ તે પહેલા તેને ઉકળતા પાણીમાં નાખી કોસેટામાં રેશમના તાર મેળવી લેવામાં આવે છે તેથી તાર રાખવામાં આવે છે પ્રશ્ન છ છે તફાવતના બે મુદ્દા લખો ઊન અને રેશમ માં છે પેલું તે ઘેટરના વાળમાંથી મળતા રેસા માંથી બને છે રેશમ તે રેશમમાં કોશેટામાંથી ને મળતા રેસામાંથી માંથી બને છે ઉન તેમાંથી ને શાલ સ્વેટર મફલર વગેરે બનાવવામાં આવે છે અને રેશમ છે તેમાંથીને રેશમી સાડી ઝભા વગેરે બનાવવામાં આવે છે પ્રશ્ન સાચે નીચેના વિધાનોમાંથી ખરા વિધાનની સામે સાચવાની અને ખોટા વિધાનની સામે ખોટાની નિશાની કરો પેલું જે ઉને ઉષ્માનો શું વાહક છે તેનો જવાબ છે ખોટું બીજું છે ઊન સંશ્લેષિત રેસા છે તેનો જવાબ છે ખોટું ત્રીજું છે ઊન અને રેશમ એ પ્રોટીનના બનેલા છે એનો જવાબ છે સાચું ચોથું જે કોશેટામાંથી રેશમના રેશા મેળવવાની ક્રિયાને સ્લીવ કલ્ચર કહે છે તેનો જવાબ છે સાચું પાંચમું છે રેશમના કીડાની ઈયળ પછીની તરતની અવસ્થા રેશમનું પતંગિયું છે એનો જવાબ છે ખોટું છઠ્ઠું છે ડીંભને કેટરપિલર પણ કહે છે એનો જવાબ છે સાચું સાતમું છે રેશમના કીડાનો ખોરાક સામાન્ય રીતે સેતુના પાન છે એનો જવાબ છે સાચું પ્રશ્ન આઠ છે ખાલી જગ્યા પૂરો પેલું છે ઊન અને રેશમ પ્રાણી જ રેસા છે બીજું છે રેશમના રેસા રેશમના કીડાના ખાલ જગ્યામાંથી મળે છે તેનો જવાબ છે કોસેટો ત્રીજું છે પશ્મીના શાલ ખાલ જગ્યાના વાળમાંથી બનાવવામાં આવે છે એનો જવાબ છે કશ્મીરી બકરી ચોથું છે ખાલ જગ્યાને ગરમ પાણીમાં મૂકી તેમાંથી રેશમના તાત છૂટા પાડવામાં આવે છે એનો જવાબ છે રેશમના કોસેટા પ્રશ્ન નવ છે જોડકા જોડો એમાં પેલું છે ઘસવાની ક્રિયા તેને છે જ એનો જવાબ છે કાપેલા ઊનને સાફ કરવાની ક્રિયા બીજું છે શેતુરના પાંદડા એનો જવાબ છે રેશમના કીડાનો ખોરાક ત્રીજું છે યાક એનો જવાબ છે ઊન આપતું પ્રાણી ચોથું છે કોસેટો એનો જવાબ છે રેશમનો તાર ઉત્પન્ન કરે છે પ્રશ્ન દસ છે નીચેના પ્રશ્નોનો મુદ્દાસ્તર ઉત્તર ઉત્તર લખો એમાં રેશમના કીડાના એટલે કે પતંગિયાના જીવન ચક્રની વિવિધ અવસ્થાઓ વર્ણવો રેશમના પતંગિયાની ચક્રની ચાર અવસ્થાઓ છે પેલું ઈંડું બીજું ડીંભ ત્રીજું પ્યુપા અને ચોથું રેશમનું પતંગિયું એમાં પહેલું છે ઈંડું તો કે રેશમના કીડાના જીવનચક્રની આ પ્રથમ અવસ્થા છે માદા રેશમનું પતંગિયું સેતુના પાંદડા ઉપર ઈંડા મૂકે છે બીજું છે ડીંભ ઇંડું સેવાય અને તેમાંથી ડીંભ બહાર આવે છે તે સેતુના પાંદડા ખાય અને ખૂબ મોટી થઈ જાય છે અને પચીસ થી ત્રીસ દિવસ સુધી સેતુના પાન ખાઈ લીધા પછી તે ખાવાનું છોડી દે છે અને સુષુપ્ત બની જાય છે ત્રીજું છે પ્યુપા સુષુપ્ત કેટરપિલર હવે ત્રીજી અવસ્થામાં પ્રવેશે છે તે પોતાના માથાને અંગ્રેજી આઠ આકારમાં એક છેડાથીને બીજા છેડા સુધી લઈ જાય છે તે દરમિયાન કેટરપિલર પ્રોટીનના બનેલા તાતણાનો સ્ત્રાવ કરે છે જે હવાના સંપર્કમાં આવતા સખત રેશમના તાર બને છે કેટરપિલર રેશમના તાર વડે પોતાની જાતને ઢાંકી દે છે અને તે પ્યુપામાં રૂપાંતરિત થાય છે તેના રેશમના તારના આવરણને કોસેટો કહે છે ચોથું છે રેશમનું પતંગિયું તો પ્યુપાનો એ પછીનો આ કોસેટામાં જ થાય છે વિકાસ છે તો આ કોસેટામાં જ થાય છે અને કોસેટામાં પ્યુપા વિકસી અને રેશમના પતંગિયા સ્વરૂપે તે કોસેટો તોડી અને બહાર આવે છે